જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, એસીપીના પ્રેક્ટિકલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે છે એ એસીપીના પ્રેક્ટિકલ 3 નો પ્રોગ્રામ 1 જોવાનો છે. પ્રેક્ટિકલ 3 પ્રોગ્રામ 1, ઓકે, જે છે એનું નામ છે કે ભાઈ આપણે જે મલ્ટિપ્લિકેશન કરવાનું છે બે મેટ્રિક્સનો ઉપયોગ કરી. ઓકે, તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જે છે એ હેશ ઇન્ક્લુડ એસટીડીઆઈઓ ડોટ એચ, પછી હેશ ઇન્ક્લુડ કોડિયો ડોટ એચ, વોઇડ મેઇન. ઓકે, આ વખતે જે છે એ મેં અલગ એડિટર જે છે એ લીધું છે. આ વખતે જે છે એ મેં દેવ સી પ્લસ પ્લસ લીધું છે. ઓકે, એટલે એની અંદર હવે આપણે અખતરો કરી જોઈએ કે આપણા પ્રોગ્રામ જે છે એ સક્સેસફુલ રન થાય છે કે નહીં થતો. ઓકે, સો હવે જે છે એ આપણે શું કરીશું, ઇન્ટીજર એ ઓફ 10 10. ઓકે, પછી જે એવી રીતે બી ઓફ 10, એટલે આ બે જે છે એ આપણે એરે લીધા છે. એક મલ્ટિપ્લિકેશન માટે હજુ એક એરે લઈશું, ઓકે, એના પછી જે છે એ સી આર I J K એટલા વેરિયેબલ આપણે લઈશું. એની અંદર જે છે એ ઇન્ટીજર એ ઓફ 10 10, બી ઓફ 10 10, એ બે જે છે ટુ ડાયમેન્શનલ એરે છે. સાથે જે છે એ મલ્ટિપ્લિકેશનનો એરે જે છે એ આપણે 10 10નો લીધો છે. સી અને આર જે છે કોલમ અને રો માટે લીધા છે, અને આઈ જે કે જે છે એ આપણે જે લૂપ જે છે ફેરવવાની છે એના માટે લીધા છે. હવે આપણે જે છે એ પ્રિન્ટ એફ, ઓકે, એની અંદર આપણે લખીશું એન્ટર ધ નંબર ઓફ રો, સ્કેન એફ પર્સન્ટેજ ડી, એમ પર્સન આર, પછી પ્રિન્ટ એફ પી કેપિટલ કર્યો એટલે એને સ્મોલ કરી દઉં, એન્ટર ધ નંબર ઓફ કોલમ, એટલે કેટલી કોલમ આપણે એન્ટર કરાવડાવી છે એ પણ નાખવું પડશે. ઓકે, એવું નથી કે તમે ભાઈ તમારા ઘેર જે અવેલેબલ હોય એ સોફ્ટવેરની અંદર તમે સીના પ્રોગ્રામ જે છે એ પરફોર્મ કરી શકો છો, એટલે તમારે લોકોએ જે છે એ એવું કોઈ ફિક્સ નહીં કે સર જેમાં કરશે એમાં જ કરવું, બરાબર છે?
પણ ખાસ તમારા જે લોજિક છે એ ખાસ અહીંયા જોવાનું છે. અહીંયા એટલે લોજિક ખાસ જોવાનું. એ તમે ટર્બો સીમાં કરશો કાં દેવ સી પ્લસ પ્લસમાં કરશો તો પણ વાંધો નહીં આવે. આ જે છે ટર્બો સી કરતાં મને થોડું સરળ લાગે છે અને એની અંદર કોમ્પ્લેક્સિટી બહુ ઓછી આવે છે, એટલે હું આની અંદર ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યો છું. જો આજે સક્સેસફુલી રન થશે તો બાકીના પ્રોગ્રામ જે છે પછી આપણે આમાં જ કરીશું. કે મેં નાનો પ્રોગ્રામ જે છે રન કરાવડાવીને ચેક કર્યું છે, પણ સ્ટીલ એકચ્યુઅલી આ જે છે એ સી પ્લસ પ્લસ માટેનું, સી પ્લસ પ્લસના પ્રોગ્રામ જે છે એ રન કરાવવા માટેનું સોફ્ટવેર છે, પણ આની અંદર જે છે એ સીના પણ પ્રોગ્રામ જે છે એ રન થાય છે એ મેં ટ્રાય કરી જોઈ. પણ સ્ટીલ લેટ મી ચેક એન્ડ લેટ વી ડૂ ટુગેધર વન એક્સપેરિમેન્ટ. ઓકે, એટલે કે આની અંદર હવે આપણે શું કરીએ, પહેલાં નંબર ઓફ રોલ એન્ટર કરાવડાયા, નંબર ઓફ કોલમ એન્ટર કરાવડાયા. હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ પહેલાં મેટ્રિક્સના જેટલા એલિમેન્ટ હોય એ તમે ઇન્સર્ટ કરાવડાવો. એટલે આઈની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે, ઝીરોથી ચાલુ થશે, ક્યાં સુધી જશે, સૌથી પહેલાં શું આવે, રો આવે એટલે આર સુધી જશે, અને પછી જે છે એ આપણે શું કરીશું, આઈ પ્લસ પ્લસ. ઓકે, પ્લસ પ્લસ આઈ અને આઈ પ્લસ પ્લસ જે છે એ આપણે લોજિક પ્રમાણે બદલતા રહીએ છીએ. ઓકે, હવે એની અંદર આપણે ફરીથી બીજી ફોર લૂપ લખીશું. એ શેના માટે આવશે, જે માટે આવશે. તો કે જે ઇઝ ઇક્વલ ટુ વન, જે લેસ ધેન સી, જે પ્લસ પ્લસ. એટલે કે આ પ્રમાણે જે છે એ આપણે જેની વેલ્યુ નાખીશું, બરોબર છે. પછી સ્કેન એફ પર્સન્ટેજ ડી, અને અહીંયા આપણે લખીશું એમ પર્સન એ ઓફ આઈ જે. ઓકે, એટલે આનાથી શું થશે કે આપણા જે છે એ ફર્સ્ટ એલિમેન્ટની અંદર અથવા તો ફર્સ્ટ એરેની અંદર આપણો વેલ્યુ જે છે એન્ટર થઈ જશે. હવે જે છે એ આપણે સેકન્ડ જે છે એરે એની અંદર આપણે આપણી વેલ્યુ જે છે એન્ટર કરાવડાવવાની છે. એટલે કે પ્રિન્ટ એફ એન્ટર ધ સેકન્ડ એરે અથવા તો મેટ્રિક્સ એલિમેન્ટ્સ, શું લખીશું આપણે, સ્લેશ એન. સેમ આ જ પ્રોસીઝર, પણ ત્યાં એની જગ્યાએ શું થઈ જશે, બી થશે. ઓકે, એટલે આઈની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે, ઝીરોથી ચાલુ થશે, ક્યાં સુધી જવાનું, રો સુધી, અને આઈ પ્લસ પ્લસ. અહીંયા ફોર લખાઈ ગયું છે. ઓકે, ફોર જે ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જે લેસ ધેન સી, જે પ્લસ પ્લસ. ઓકે, હવે આની અંદર સ્કેમ એફ પર્સન્ટેજ ડી એમ પર્સન બી ઓફ આઈ જે. ઓકે, એટલે આવી રીતે જે છે એ આપણે એ અને બીની વેલ્યુ જે છે એ એન્ટર કરાવડાવી દીધી છે. હવે આપણે શું કરવાનું છે તો મલ્ટિપ્લિકેશન. ઓકે, અહીંયા એક ફાયદો એ થાય છે કે આપણને જે છે એ આપણા બ્રેકેટ જે છે આપણને વ્યવસ્થિત રીતે જોવા મળે છે. જ્યારે આપણને ટર્બો સીની અંદર બ્રેકેટ જે છે વ્યવસ્થિત રીતે જોવા મળતા
નથી. આની અંદર તમે જુઓ કે તમને અલગ અલગ પાર્ટ પાડી આપ્યા છે, સાથે જે છે એ તમે કોઈ પણ સિન્ટેક્સ લખો છો તો એ પૂરી થઈ જાય છે. ઓકે, તો મલ્ટિપ્લિકેશન ઓફ ટુ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ સ્લેશ એન. ઓકે, હવે આપણે શું કરવાનું છે, મલ્ટિપ્લિકેશનનો કોડ લખવાનો છે. એટલે કે ફોર સેમ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થી ચાલુ થશે, આઈ લેસ ધેન આર સુધી જશે, આઈ પ્લસ પ્લસ. ઓકે, ફોર જેની વેલ્યુ 0 થી ચાલુ થશે, કોલમની વેલ્યુ એ ત્યાં સુધી જશે, જે પ્લસ પ્લસ. ઓકે, હવે જે છે મેઇન આપણો જે છે એ કોડ લખવાનો છે મલ્ટિપ્લિકેશનનો. એટલે કે મલ્ટિપ્લિકેશન માટે મલ જે છે આપણે અહીંયા ઉપર જે છે બતાવ્યું છે એ પ્રમાણે એરે અહીંયા લીધો છે, એ જ એરે જે છે આપણે અહીંયા વાપરીશું. એટલે એ ઓફ મલ્ટિપ્લિકેશન ઓફ આઈ જે ઇઝ ઇક્વલ ટુ, સોરી, પ્લસ ઇક્વલ ટુ એ ઓફ એક જ મિનિટ હો, અહીંયા જે છે એ મલ ઓફ આઈ જે ની પહેલી વેલ્યુ જે છે એ સૌથી પહેલાં શું કરવાનું છે, 0 કરી દેવાની છે. હવે અહીંયા જે છે એ આની અંદર જ આપણે એક નવી લૂપ લેવાની છે, કે ઇઝ ઇક્વલ ટુ 0 થી ચાલુ કરશે, ક્યાં સુધી જશે તો કે ની વેલ્યુ સી સુધી ના આવે ત્યાં સુધી, કે પ્લસ પ્લસ. ઓકે, અને હવે કે ની અંદર આપણે જે છે લખીશું મલ પ્લસ ઇઝ, સોરી, મલ આઈ જે પ્લસ ઇક્વલ ટુ એ ઓફ આઈ કે મલ્ટિપ્લિકેશન માટે સ્ટાર બી ઓફ કે જે. ઓકે, આ જે છે એ મલ્ટિપ્લિકેશનનું મેઇન જે છે એ આપણું લોજિક છે. એના પછી જે છે એ આપણે ફાઇનલ આન્સર પ્રિન્ટ કરાવડાવવા માટે જે છે એ આપણે કેવી રીતે લખીશું, તો ફરીથી પાછું સેમ પ્રોસીઝર. પ્રિન્ટએફ, ખાલી આપણે લખી દઈએ કે રિઝલ્ટ, આપણો સ્લેશ એન કરી દઈએ. ઓકે, ફોરની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે, આઈથી, 0 થી, ક્યાં સુધી જશે, આર સુધી જશે, કે ના ના આઈ પ્લસ પ્લસ. ફોર ફરીથી લેવાની આવશે, જે ઇઝ ઇક્વલ ટુ 0, ક્યાંથી જશે, ક્યાંથી ચાલુ થશે, 0 થી, ક્યાં સુધી જશે, કોલમની વેલ્યુ આવે ત્યાં સુધી, જે પ્લસ પ્લસ. અને હવે આપણે શું કરવાનું છે, ફરીથી લૂપ લઈ અને પ્રિન્ટ એફ પર્સન્ટેજ
परसेंटेज डी के अहीं आपणे लखीशुं सपोज के मल ऑफ आई जे इज इक्वल टू परसेंटेज डी सॉरी एटले अहीं आपणे लखीशुं परसेंटेज डी इज इक्वल टू परसेंटेज डी कोमा करीने आपणे लखीशुं आई जे अने आपणे लखीशुं अहीं मल ऑफ आई जी એટલે આનાથી શું થશે આપણો આન્સર જે છે એ પ્રિન્ટ થશે અને છેલ્લે આપણે શું લખીશું રિટર્ન ઝીરો ઓકે હવે જે છે એ એને આપણે શું કરીશું કમ્પાઇલ કરાવડાવીશું એટલે કે જુઓ પહેલી જ એરર આવી છે ઇન્ટીઝર મેઇન આવશે વોઇડ નહીં આવે ઓકે મેઇન ચલો ફરી કમ્પાઇલ કરાવીએ ઓકે અહીંયા શેની એરર આવી છે એફ નહીં લખ્યું ફરી કમ્પાઇલ કરાવડાવીએ ફોર અહીંયા જે છે એ સેમી કોલર નહીં કર્યું ફરીથી ઓકે રન થઈ ગયું સક્સેસફુલી સોરી કમ્પાઇલ હવે રન કરાવડાવીશ ઓકે તો એન્ટર નંબર ઓફ રો સપોઝ કે 3 નંબર ઓફ કોલમ 3 તો હવે એલિમેન્ટ નાખવાના છે તો કે કેટલા 9 એલિમેન્ટ નાખવા પડશે 1 2 3 4 5 6 7 8 9 કે બીજો એલિમેન્ટ એવી જ રીતે આમાં 9 8 7 6 5 4 3 2 1 ઓકે તો અહીંયા જુઓ તમારો આન્સર આવી ગયો છે ઓકે પણ અહીંયા જે છે હું સ્લેશ એન કરી અને ફરીથી રન કરાવડાવું છું કમ્પાઇલ અને રન ભેગું થયું એન્ટર ધ નંબર ઓફ રો રો સપોઝ કે 2 કોલમ 2 તો 4 વેલ્યુ એન્ટર કરાવડાવવી પડશે 1 2 3 4 બીજાની 4 3 2 1 તો આન્સર આવ્યો તો જુઓ મલ્ટિપ્લિકેશન ઓફ એ ઓફ 0 0 સોરી મલ્ટિપ્લિકેશન ઓફ 0 0 8 મલ્ટિપ્લિકેશન ઓફ 5 સોરી 0 1 તો 5 1 0 તો 20 અને 1 1 તો 30 જેવી રીતે તમે બે મેટ્રાઇસીસનું જે મલ્ટિપ્લિકેશન કરો છો એવી જ રીતે જે છે એ આપણા સી પ્રોગ્રામિંગની અંદર પણ એનું મલ્ટિપ્લિકેશન થાય છે ઓકે તો એકવાર જે છે એ પ્રોગ્રામ ખાસ તમે અહીંયા સમજી લો સૌથી પહેલાં જે છે એ આપણે હેશ ઇન્ક્લુડ stdio.h conio.h એ આપણી હેડર લાઇબ્રેરી એન્ટર કરાવડાવી છે પછી ઇન્ટીઝર મેઇન ઇન્ટીઝરની અંદર આપણે બે 2 ડાયમેન્શનલ એરે લીધા છે સાથે એક ત્રીજો એરે જે મલ્ટિપ્લિકેશન સેવ કરવા માટે લીધો છે સી વેરિયેબલ જે છે કોલમ માટે આર વેરિયેબલ જે છે એ આપણે રો માટે આઈ જે અને કે જે છે લૂપ માટે હવે જે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રો અને કોલમની વેલ્યુ એન્ટર કરાવડાવી છે એના પછી જે છે એ અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ એરેનો ઓકે અને પછી જે છે એ ફર્સ્ટ મેટ્રિક્સના એલિમેન્ટ નાખવા માટેનો આ કોડ છે કે આ કોડ આપણે જે છે એ જોઈ ગયા છીએ મેઇન જે છે એ જોવાનું આપણા આ છે કે પ્રિન્ટ એફ મલ્ટિપ્લિકેશન ઓફ 2 મેટ્રિક્સ એની અંદર જુઓ આઈ જે અને કે લીધું છે અને કેની વેલ્યુ કેટલી લેવી જોઈએ તો સી જે છે એના જેટલી જ હોવી જોઈએ ઓકે હવે આઈની વેલ્યુ ક્યાંથી ચાલુ થાય છે તો કે 0 થી ચાલુ થાય છે જેની વેલ્યુ એ 0 થી ચાલુ થાય છે પણ અહીંયા જુઓ
मल्टिप्लिकेशन आई प्लस जे प्लस इज इक्वल टू ए ऑफ आई के इंटू बी ऑफ के जे। એટલે આની અંદર શું કહે છે કે આ મલ્ટિપ્લિકેશન કરાવડાવે છે, એટલે આપણે ખબર છે પેલી શોર્ટ હેન્ડ મેથડ જોયા હતા કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વન હોય તો આપણે એક્સ પ્લસ ઇઝ ઇક્વલ ટુ વન જે છે લખી શકીએ, તો એ પ્રમાણે જે છે એ આનું લખવામાં આવ્યું છે અને આ જે છે તમારું રિઝલ્ટ પ્રિન્ટ કરીને બતાવ્યું છે। તો હું આશા રાખું છું કે તમને જે છે એ આ પ્રોગ્રામની અંદર ખબર પડી હશે। આપણે જે છે એ નવા એક પ્રેક્ટિકલ સાથે મળીશું, ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ, અસ્તુ।